विद्यार्थी मित्रों फरी एक बार आप सौनू होम स्टडी पॉइंट ना ऑनलाइन लेक्चर में हार्दिक स्वागत छे। आपने अर्थशास्त्र विषय नी अंदर छेल्ला पीरियड में आपने बेरोजगारी ना पांच प्रकारों अने एमाथी बे प्रकारों संपूर्ण बेरोजगारी अने अर्ध बेरोजगारी विषे डिटेल में माहिती मेळवेली हती। हवे आपणे आजना लेक्चर में बेरोजगारी ना अन्य प्रकारों विषे क्रमशः आगळ वधीशुं, बराबर छे। चलो हवे आपणे आगळ वधीए। विद्यार्थी मित्रों आजनो आपणो प्रश्न छे प्रचंड बेरोजगारी विषे विस्तृत नोंध लखो। प्रचंड बेरोजगारी एक रीते कहूँ प्रचंड बेरोजगारी એટલે છુપી બેરોજગારી, દેખાય નહીં કે આમાં તમને એમ લાગે કે માણસો કામ કરે છે, પણ હકીકતમાં એ કામનો કોઈ અર્થ ન હોય, ખાલી ખોટા કામ કરતા હોય ને એવું લાગે, એટલે પ્રચંડ બેરોજગારી છે ને એને છુપી બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર। ચાલો આપણે આગળ વધીએ। પ્રચંડ બેરોજગારીને છુપી બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ પ્રચંડ બેરોજગારી ભારત જેવા વિકસતા દેશોમાં સવિશેષ પ્રમાણમાં જોવા મળે છે। આ તમારો મોસ્ટ આઈએમપી એક માર્કનો ક્વેશ્ચન છે કે ભારત જેવા વિકસતા અથવા વિકાસશીલ, શબ્દ યાદ રાખજો વિકાસશીલ, જે હજી વિકસિત નથી, આ વિકાસની પ્રક્રિયામાં અગ્રેસર છે, આગળ જાય છે, વિકાસશીલ છે, એવા દેશોમાં કઈ બેરોજગારી સવિશેષ જોવા મળે તો કે પ્રચંડ બેરોજગારી, બરોબર। હવે આપણે એનો અર્થ જોઈએ। પ્રચંડ બેરોજગારી એટલે શું? જ્યારે કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન હાજર ટેકનોલોજીને અનુરૂપ જરૂરી હોય એના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, આવા વધારાના શ્રમિકોને ખસેડી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ જ ફેરફાર થતો ન હોય, તો આવા શ્રમિકોને કામ કરતા હોવા છતાં પ્રચંડ બેરોજગાર કહેવાય છે અને આવી બેરોજગારીને પ્રચંડ બેરોજગારી કહે છે। જોજો વિદ્યાર્થી મિત્રો, આપણે આનો ઉદાહરણ સહિત અર્થ સ્પષ્ટ કરશું હમણાં હજી, પણ છતાંય આ વ્યાખ્યાના સંદર્ભમાં થોડીક ચર્ચા કરી લઉં, બરાબર। ભાઈ એક દુકાન છે, ત્યાં બે ભાઈ કામ કરે છે અને જો એક ભાઈ ખસી જાય, આમ છતાં દુકાન સારી રીતે ચાલે, બરાબર, એને કંઈ ફેર ન પડે, થોડો બીજો ભાઈ જે કામ કરતો હતો ને એ કામ કરતો હોવા છતાં બેરોજગાર જ છે, પ્રચંડ બેરોજગાર છે, એને પ્રચંડ બેરોજગાર કહેવાય। શું કામ? કારણ કે એના દુકાનમાં હોવા ન હોવાથી દુકાનની આવકને કાંઈ ફેર નથી પડતો। એવી રીતના કોઈ કારખાનું હોય કે ઉદ્યોગ હોય, એમાં 50 શ્રમિકો રોકાયેલા હોય, બરાબર, પણ એ કારખાનું 40 શ્રમિકોથીને હાલે એટલું જ હાલે અને 50 શ્રમિકોથીને એટલું જ આવક આપે, એટલું જ ઉત્પાદન કરે, એટલી ટર્નઓવર કરે, તો એ આ વધારાના 40ને લીધે જેટલી ટર્નઓવર થાય છે એટલી જ 50માં ટર્નઓવર થતી હોય, તો આ 40 ઉપર વધારાના 10 જે કામદાર હોય ને એ કામ કરતા હોવા છતાં બેરોજગાર જ કહેવાય, એનાથી દેશના ઉત્પાદનને કોઈ ફાયદો ન પડે, બરાબર। ચાલો આપણે હવે આગળ વધીએ। ચલો પ્રચંડ બેરોજગારી એટલે જો મેં વ્યાખ્યા એટલે મેં એમ કીધી હતી કે જ્યારે કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂર હોય તેના કરતાં વધારે શ્રમિક રોકાયેલા હોય, આવા વધારાના શ્રમિકોને ખસેડી લઉં તો પણ ઉત્પાદનમાં કોઈ પણ ફેરફાર ન થતો હોય, તો આવા વધારાના શ્રમિકોને શું કહેવાય છે? પ્રચંડ બેરોજગાર કહેવાય છે, બરાબર। ચાલો હવે આપણે આગળ જોઈએ। પ્રચંડ બેરોજગારી ક્યાં જોવા મળે છે, બરાબર? તો કે જે દેશોમાં ઉત્પાદનના સાધનો અને ટેકનિક નિશ્ચિત જ હોય, ફિક્સ જ હોય, એમાં જાજો કોઈ ફેરફાર થવાનો, લાંબે ગાળે સુધી ફેરફાર ન થાય એવા વિકસતા દેશો, વિકસતા એટલે વિકાસશીલ દેશો, બીજું ખેતી ક્ષેત્રમાં અને ત્રીજું શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય ને એવા દેશોમાં, બરાબર। એનો મતલબ શું થાય? શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય કે જ્યાં ઉત્પાદનના બધા સાધનો વપરાઈ ગયેલા હોય, નવા ઉત્પાદનના સાધનો હોય જ નહીં એની પાસે કાંઈ, બરાબર, સમજી ગયા? શ્રીમાન ઉત્પાદકતા શૂન્ય હોય, છતાંય આપણે એનો વિસ્તૃત અર્થ કરશું હમણાં હજી, જે દેશમાં ઉત્પાદનના બધા સાધનો વપરાઈ ગયેલા હોય, હવે બધા સાધનો હોય જ નહીં, તો ત્યાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય કહેવાય, બરાબર છે। ચલો આ એક છે બે માર્કમાં પ્રશ્ન પૂછાય છે, પ્રચંડ બેરોજગારી ક્યાં જોવા મળે છે? તો કે ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની ટેકનિક નિશ્ચિત હોય તેવા વધુ વસ્તી ધરાવતા વિકસતા દેશોમાં, ખેતી ક્ષેત્રમાં અને શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય તેવા દેશોમાં, બરાબર છે। હવે પ્રચંડ બેરોજગારીને છુપી બેરોજગારી પણ કહેવાય છે, તેમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે તે આપણે જોઈ ગયેલા છીએ, બરાબર। હવે આગળ જોઈએ આપણે।
भारत में वस्ती वृद्धिनो दर ऊंचो छे, खेती सिवायना क्षेत्रों विकास थयो नथी, तेथी खेती क्षेत्र में बेरोजगारीनुं प्रमाण वधतुं जाय छे अने खेती क्षेत्र पर वस्तीनुं भारण पण वधतुं जाय छे। बराबर, એટલે ખેતી ક્ષેત્રમાં મોટા ભાગના બેરોજગાર લોકો હોય હોય તો એ શું કરે કે પોતાના ઘરના એને હેલ્પફુલ થવા આવે, એ બદલામાં એને થોડું ઘણું કંઈક આપી દેતા હોય, પણ એનાથી ખેતીમાં કે ઉત્પાદકતામાં વધારો ન થતો હોય કંઈ। બરાબર, સમજી ગયા? હવે જો શહેરોમાં પણ વેપાર ઉદ્યોગો વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં પ્રચંડ બેરોજગારી જોવા મળે છે। સામાન્ય રીતે ક્યાં તો કે વ્યવસાયમાં શ્રમ કાર્ય કુટુંબના સભ્યો દ્વારા થતું હોય અને શ્રમિકોને વેતન નાણાકીય સ્વરૂપમાં ચૂકવવામાં ન આવતું હોય ત્યાં સવિશેષ સ્વરૂપે પ્રચંડ બેરોજગારી જોવા મળે। બરાબર, જનરલી કુટુંબના સભ્યો હોય ને કે ભાઈ આવી જા કામે, તને છે ને થોડા ઘણા રૂપિયા આપશું અથવા ખાવાનું અથવા રહેવાનું આપી દેશું, તો એ કામદાર ખરેખર કામદાર છે એ ખરેખર બેરોજગાર કહેવાય, પ્રચંડ બેરોજગાર, એનાથી કંઈ ઉત્પાદનમાં વધારો ન થતો હોય કાંઈ। બરોબર, ચાલો એનું ઉદાહરણ આપેલું છે, જો એક ખેતરમાં 20 વ્યક્તિઓના કામને પરિણામે 100 ટન ઘઉંનું ઉત્પાદન થતું હોય, પરંતુ જો આ ખેતરમાં 25 વ્યક્તિ કામ કરતા હોય તો વધારાના 5 વ્યક્તિ એ પ્રચંડ બેરોજગાર કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઉદાહરણ પૂછાય છે પરીક્ષામાં 1 માર્કમાં, પ્રચંડ બેરોજગારીનું ઉદાહરણ આપો। આ ખાસ જો કોઈ ખેતરમાં અથવા તો ઉદ્યોગ ધંધામાં બરોબર કારખાનામાં 20 વ્યક્તિના કામથી 100 ટન વસ્તુનું અથવા અનાજનું, ખેતી હોય તો અનાજ અને કારખાનું લખો તો વસ્તુનું ઉત્પાદન થતું હોય અને 25 વ્યક્તિ રોકાયેલા હોય એની અંદર કામમાં, તો આ વધારાના 5 વ્યક્તિને પ્રચંડ બેરોજગાર કહેવાય છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? બરાબર, તો અહીંયા આપણે કેટલાક મુદ્દા એવા સમજ્યા, ભાઈ પ્રચંડ બેરોજગારી એટલે છૂપી બેરોજગારી। બરાબર, જ્યાં કામ કરતા હોવા દેખાતા હોય પણ ખરેખર એનાથી ઉત્પાદનમાં કાંઈ ફેર પડતો હોતો નથી। બરાબર છે? ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ। આપણો પ્રશ્ન નંબર 7 છે, ચક્રિય બેરોજગારીનો ખ્યાલ સ્પષ્ટ કરો। છોકરાઓ, ચક્રિય બેરોજગારી એટલે તેજી મંદીને કારણે જે બેરોજગારી આવે ને એ બેરોજગારી, જો અત્યારે મંદી છે એટલે ઘણાની નોકરીઓ છૂટી ગઈ છે, છૂટી ગઈ છે કે નહીં? બરાબર, તો મંદીને કારણે નોકરી છૂટી જાય ને તેજી અથવા મંદીને કારણે, બરાબર, તો આવી બેરોજગારીને છે ચક્રિય બેરોજગારી કહેવાય। બરાબર, જનરલ તેજીને કારણે ખાલી બોલે, તેજીને કારણે નોકરી છૂટે નહીં। બરાબર છે? એટલે જો આપણે શું લખ્યું એના અર્થમાં કે અર્થતંત્રમાં તેજી અને મંદીના મોજાને કારણે જે બેરોજગારી સર્જાય છે તેને ચક્રિય બેરોજગારી કહે છે। બરાબર, હવે આ ચક્રિય બેરોજગારી છે ને વિશ્વમાં રાજાશાહી હોય ને તેજી મંદી, એમાં તેજી મંદી ન હોય રાજાશાહી, અથવા તો મોટેભાગે લોકશાહીને મૂડીવાદી દેશો હોય ને ત્યાં જ તેજી મંદી સર્જાતી હોય, મોટેભાગે નિયંત્રણ ત્યાં જ હોય લોકશાહીને મૂડીવાદી દેશોમાં। બરાબર છે? તો એના કારણ સમજાવતા અહીંયા આવે છે કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં 2 પક્ષો હોય છે, એક બચત કરનાર અને એક મૂડી રોકાણ કરનાર। બરાબર, બચત કરનારા લોકો બચત વધારતા જાય ને તો એ દેશમાં ઉદ્યોગ ધંધા ઠપ પડે, બરાબર, ઉદ્યોગ ધંધામાં મૂડી રોકાણ ન થાય, બરાબર, એટલે મંદી આવે। બરાબર, અને જો મૂડી રોકાણ વધે ને તો તેજી આવે। બરાબર, તો આવી રીતના બચત કરનારને મૂડી રોકાણ કરનારને કારણે ચક્રિય બેરોજગારી સર્જાતી હોય છે, જો આપણે સમજીએ આગળ અર્થ સ્પષ્ટ કરીએ। બરાબર, કે ભાઈ મૂડી 2 પક્ષ, આ બંને પક્ષ વચ્ચે અસમતુલાને કારણે અર્થવ્યવસ્થામાં તેજી અને મંદીનું વલણ સર્જાય છે। બરાબર છે? જ્યારે અર્થતંત્રમાં તેજી હોય ત્યારે અર્થતંત્રમાં મૂડી ઉત્પાદન, મૂડી રોકાણ વધે છે, ઉત્પાદન, આવક અને રોજગારી વગેરેમાં વધારાનું વલણ સર્જાય છે। એથી ઉલટું, જ્યારે અર્થતંત્રમાં મંદીનું વાતાવરણ સર્જાય છે ત્યારે વસ્તુને સેવાની માંગમાં ઘટાડો થાય છે, માંગના અભાવે ઉદ્યોગો ઉત્પાદન ઘટાડે છે અથવા ઉત્પાદન એકમો બંધ પડે છે, ઘણા શ્રમિકોને કામ પરથી છૂટા કરવામાં આવે છે જે બેરોજગાર બને છે। બરાબર છે? અહીં મંદી બેરોજગારીનું કારણ બને છે, તેથી આવી બેરોજગારીને મંદીજન્ય બેરોજગારી કે ચક્રિય બેરોજગારી અથવા વ્યાપાર ચક્રિય બેરોજગારી કહે છે। બરાબર, કે જ્યારે મંદીનું વાતાવરણ સર્જાય ત્યારે કામદારોને કામ પરથી છૂટા કરવામાં આવે, ઉદ્યોગ ધંધા બંધ પડે અને પરિણામે શ્રમિકો બેરોજગાર બને, તેથી આવી બેરોજગારીને મંદીજન્ય બેરોજગારી, ચક્રિય કે વેપાર ચક્રિય બેરોજગારી કહે છે। વિદ્યાર્થી મિત્રો, 1929 અને 1930માં વિશ્વ મહામંદી આવેલી હતી, એના કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં પણ ચક્રિય બેરોજગારી સર્જાઈ હતી।
ભારત પણ એક મૂડીવાદી અર્થતંત્ર છે, એટલે ભારતમાં અવારનવાર ચક્રિય બેરોજગારી જોવા મળે છે. દાખલા તરીકે ભારતમાં હીરા ઉદ્યોગ ક્ષેત્રે વારંવાર ચક્રિય બેરોજગારી જોવા મળે છે. બરાબર, ચક્રિય બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે આપણે શું કરવું પડે ખબર છે? તો કે આપણા દેશે છે ને વિકાસલક્ષી કાર્યો, દાખલા તરીકે ડેમ બનાવે, રસ્તા બનાવે, બરાબર, પછી હમણાં જે રાજકોટમાં નવું બસ સ્ટેન્ડ બન્યું તો આ બસ સ્ટેન્ડ બનાવે, એટલે વિકાસલક્ષી કાર્યોમાં ગવર્મેન્ટે ખર્ચ કર્યો કહેવાય. તમને એવું મનમાં થશે કે એનાથી શું થાય બસ સ્ટેન્ડ બનાવીએ તો? ભાઈ, બસ સ્ટેન્ડ બનાવવાથી એનાથી શું થાય કે સરકાર પાસેથી જે રૂપિયો હોય ને એ પબ્લિકમાં આવે, પબ્લિક એટલે પબ્લિક પાસે રૂપિયો આવે ને તો પબ્લિક રૂપિયો ખર્ચ કરે, રૂપિયો ખર્ચ કરે તો વસ્તુની માંગ વધે, માંગ વધે તો ફરી પાછા ઉદ્યોગ ધંધા ચાલુ થાય ને લોકોને રોજગારી મળે. બરાબર, એટલે જો ચક્રિય બેરોજગારીની સમસ્યા હલ કરવી હોય તો એના માટે રાજ્ય સરકારે વિકાસલક્ષી કાર્યોમાં મૂડીરોકાણ કરી રોજગારીની વધુ ને વધુ તકો પૂરી પાડવી જોઈએ. બરાબર છે, તો આ પણ એક માર્ગનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કે ચક્રિય બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્ય સરકારે કેવા પગલાં ભરવા પડે? તો કે વિકાસલક્ષી કાર્યોમાં મૂડીરોકાણ કરી રોજગારીની વધુ ને વધુ તકો પૂરી પાડવી જોઈએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.